બુદ્ધ જી કે જનરલ હોસ્પિટલના બાથરૂમમાંથી 5 દિવસથી લાપતા એમ્બ્યુલન્સના કર્મચારીનો મૃતદેહ મળી આવતા અપઘાત કે કુદરતી મોત થયાના ભેદ ભરમ વચ્ચે દોડધામ મચી જવા પામી હતી. પોલીસે યુવકની લાશનો પીએમ કરાવી તપાસ શરૂ કરી છે. હોસ્પિટલના જનરલ શૌચાલયની સફાઈ માટે મંગળવારે સવારે સફાઈ કર્મચારી જતા આવ્યા ત્યારે બીજા નંબરના શૌચાલયનો દરવાજો અંદરથી લોક હોવાથી હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી હતી. દરવાજો તોડી તપાસ કરતા શૌચાલયમાંથી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં કામ કરતા દિનારાના મહેન્દ્ર મંગારામ વાડા નામના યુવક મૃત્યુ હાલમાં મળી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ લઈ ભાગીના મૃતદેહનું પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. મૃતભાગી યુવકને છેલ્લા 5 દિવસથી લાપતા હોવાનું અને તેમના પરિવારજનોને 2 દિવસ પહેલા પોલીસ મથકે ગુમ નોંધ દાખલ કરાવી હતી. પીએમ રિપોર્ટમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દવાના ઓવરડોઝના કારણે યુવાનનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે યુવકનું ઓવરડોઝ થકી મોત થયું છે કે કુદરતી મોત તે અંગે પહેલા ભેદભર વચ્ચે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.